હોય તો આવા સાત મેઘના કુલ કેટલા રૂપિયા થાય? મિત્રો, જો તમે રકમ વાંચશો બરાબર સમજીને તો આનો જવાબ તમને તરત જ આવડી જશે કે એક બેટની કિંમત 85 રૂપિયા હોય તો આવા સાત બેટના કુલ કેટલા રૂપિયા થાય? તો આનું આપણે આ રીતે પરમૂકવું પડે કે બેટ કેટલા છે, સાત બેટ ગુણ્યા કેટલા રૂપિયા છે, 85. સાત બેટ ગુણ્યા 85 રૂપિયા. હવે આપણે આને આ રીતે બરાબર તમને 85 ગુણ્યા 7 કરવા પડે. હવે હંમેશા ગુણાકારમાં બે રકમ ઉપર આવે અને એક રકમ નીચે આવે. હવે અહીંયા 85 ગુણ્યા 7, તો પહેલાં 7નો ઘડિયો આપણે 5 સુધી મૂકવો પડે. તો 7 × 7, 7 × 14, 7 × 21, 7 × 28, 7 × 35. તો તગડ પાછળ 35. તો 35નો પાછળો બધી આવી 3. હવે આપણે અહીંયા 7નો ઘડિયો 8 સુધી બોલવો પડે. તો 7 × 7, 7 × 14, 7 × 21, 7 × 28, 7 × 35, 7 × 42, 7 × 49, 7 × 56, અને 56માં 3 ઉમેરો તો 57, 58, 59. તો 5×9=59. તો બરાબર 7 પેટના કેટલા રૂપિયા થયા? 595 રૂપિયા. કેટલા રૂપિયા થયા? 595 રૂપિયા. તો આવી રીતે આનો જવાબ આપણે રાખવો પડે. હવે બીજો દાખલો છે કે એક હાર, હાર એટલે લાઈન, હાર એટલે લાઈન. તો એક હારમાં 64 ફૂલ હોય, એટલે કે એક લાઈનમાં 64 ફૂલ હોય તો આવી 9 લાઈનમાં કુલ કેટલા ફૂલ હોય? તે એના માટે પણ આપણે આ રીતે પરમૂકવું પડે કે 9 હાર, હાર એટલે લાઈન. તો 9 હાર ગુણ્યા કુલ કેટલા છે? 64 ફૂલ. 9 હાર ગુણ્યા 64 ફૂલ, હાર એટલે લાઈન. જો તમને હારની ખબર ના પડે એટલે મેં કૌંસમાં અહીંયા લાઈન શબ્દ લખ્યો છે કે 9 હાર ગુણ્યા 64 ફૂલ. હવે મિત્રો, આપણે અહીંયા 64 ગુણ્યા 9 કરવા પડે. અહીંયા આપણે રીત કરીએ, રીત કે 64 ગુણ્યા 9. તો હવે આપણે પહેલા 9નો ઘડિયો 4 સુધી બોલવો પડે. તો 9 × 9, 9 × 2 = 18, 9 × 3 = 27, 9 × 6 = 36. તો 6×6=36. તો 36નો 6 = 3. અહીંયા આપણે 3 લખી દીધા. હવે આપણે 9નો ઘડિયો 6 સુધી બોલવો પડે. તો 9 × 9, 9 × 2 = 18, 9 × 3 = 27, 9 × 6 = 36, 9 × 5 = 45, અને 9 × 6 = 54. હવે 54માં 3 ઉમેરો તો 55, 56, 57. તો અહીંયા કેટલા થાય? 9 હાર ગુણ્યા 64 ફૂલ. તો 9 હારમાં કુલ કેટલા ફૂલ થાય? 576 ફૂલ થાય. હવે જો એક પેકેટમાં 42 ગોળીઓ હોય, તો આવા 8 પેકેટમાં કુલ કેટલી ગોળીઓ હોય? તો એના માટે આપણે આ રીતનું પદ મૂકવું પડે કે 8 પેકેટ, 8 પેકેટ કેટલા પેકેટ છે? 8. તો 8 પેકેટ ગુણ્યા 42 ગોળીઓ. તો બરાબર આનો જવાબ લાવવા માટે આપણે અહીંયા રીત કરવી પડે કે 42 ગુણ્યા 8. હવે ગુણાકારમાં હંમેશા બે રકમ ઉપર હોય, મોટી રકમ ઉપર હોય અને નાની રકમ નીચે હોય. તો અહીંયા આગળ આપણે 42 ગુણ્યા 8, એટલે કે બે રકમ ઉપર ગઈ અને એક રકમ નીચે આવી. હવે આપણે 8 એકાનો ઘડિયો 2 સુધી બોલવો પડે. તો 8 × 8, 8 × 2 = 16, 1 × 6 = 16. તો 16નો 6 ગણો બધી આવી 1. હવે આપણે 8નો ઘડિયો 4 સુધી બોલવો પડે. તો 8 × 8, 8 × 2 = 16, 8 × 3 = 24, 8 × 6 = 32. હવે 32માં 1 ઉમેરીએ તો કેટલા થશે? 32 ને 1 = 33. તો જુઓ, એક પેકેટમાં 42 ગોળી હોય તો આવા 8 પેકેટમાં કુલ 336 ગોળી સમાય. અહીંયા આપણે લખીએ 336 ગોળી સમાય. અહીંયા આગળ એક પેટના 85
85 ગુણ્યા આપણે અહીંયા 7 કરીએ તો આપણે જવાબ મળ્યો 595 રૂપિયા. તો અહીં આગળ આપણે 7 પ્લેટની કુલ કિંમત 595 રૂપિયા થાય. હવે એ દાળમાં 64 ફૂલ હોય તો આવા 9 વારમાં કેટલા ફૂલ હોય? તો આપણે અહીંયા 64 ગુણ્યા 9 કર્યા તો આપણે જવાબ મળ્યો 576, એટલે કે 9 વારમાં કુલ 576 ફૂલ હોય. હવે આની અંદર પણ આપણે એવું જ કરીએ કે પેકેટમાં 45 ગોળી હોય તો આવા 8 પેકેટમાં કુલ કેટલી ગોળીઓ હોય? 5 પેકેટ ગુણ્યા 45 ગોળીઓ, તો આપણે 45 ગુણ્યા 8 કરવાના. તો આપણે 45 ગુણ્યા 8 કર્યા તો આપણે જવાબ મળ્યો 336. તો અહીંયા 8 પેકેટમાં કુલ 336 ગોળી સમાય અથવા 336 ગોળીઓ હોય. હવે અહીંયા જુઓ, એક ડબ્બામાં 15 લીટર તેલ સમાય. હવે એક ડબ્બામાં 15 લીટર તેલ સમાય તો આવા 6 ડબ્બામાં કેટલું તેલ સમાય? તો અહીંયા આગળ આપણે બધાને તેલ મૂકવું પડે 6 ડબ્બા ગુણ્યા 15 લીટર તેલ. 15 લીટર. હવે આનો જવાબ જાણવા માટે પણ આપણે 15 એટલાનો ગોળ્યો 6 સુધી બોલીએ, પણ તમને 15 આનો ગોળ્યો ના આવડે તો આપણે એ રીતે અહીંયા કરવી પડે કે 15 ગુણ્યા 6. હવે અહીંયા આપણે 6 નો ગોળ્યો 5 સુધી બોલવો પડે. તો 6 એટલા 6, 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24, 6 પંચા 30, તો આપણે મેળવીએ 30. તો 30 ની આવી 16 અને નથી આવી 3. હવે આપણે 6 નો ગોળ્યો 1 સુધી બોલીએ તો 6 એટલા 6 અને 6 માં 3 ઉમેરીએ તો 7, 8 અને 9. અહીંયા આપણે 9 લખી દઈએ તો જવાબ કેટલો આવ્યો? 90. એટલે કે એક ડબ્બામાં 15 લીટર તેલ સમાય તો 6 ડબ્બામાં કુલ 90 લીટર તેલ સમાય. 90 લીટર તેલ સમાય. જો આવા દાખલા પૂછાય તો આપણે આ રીતે એને કે 6 ડબ્બા ગુણ્યા 15 લીટર એટલે 15 ગુણ્યા 6 કરી દેવા પડે. હવે આમાં જુઓ કે 7 પેટ 85 રૂપિયા, તો 7 પેટ ગુણ્યા 85 રૂપિયા બરાબર આપણે 85 ગુણ્યા 7 કર્યા તો જવાબ મળ્યો 595. તો આ રીતે આમાં પણ એવું છે કે 9 હાર ગુણ્યા 64 ફૂલ, તો આપણે 64 ગુણ્યા 9 કર્યા તો આપણને જવાબ મળ્યો 576. તો કે 9 હારમાં કુલ 576 ફૂલ હોય. હવે આમાં પણ એવું છે કે પેકેટમાં 45 ગોળી, તો 8 પેકેટમાં કેટલી? 5 પેકેટ ગુણ્યા 45 ગોળીઓ, તો આપણે 45 ગુણ્યા 8 કર્યા તો આપણને જવાબ મળ્યો 336. તો કે 8 પેકેટમાં કુલ 336 ગોળી સમાય. હવે એક ડબ્બામાં 15 લીટર તો 6 ડબ્બામાં કેટલું? તો અહીંયા આપણે 90 15 ગુણ્યા 6 કર્યા તો 15 6 90,